નમસ્કાર અને ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું જૈન. વાત કરીએ વલસાડ જિલ્લામાં હમણાં જ ગાંઠવાડી એક ઘટના બની છે. જવાનેસ ગુજરાત ન્યૂઝના પત્રકાર તેજસ ગુંદરણિયા પર જે જાનલેવા હુમલો કરાયો છે, જેના કારણે તેમને શરીરના ભાગે મોટી ઈજા પહોંચી હતી. પત્રકારની હાલત ગંભીર જણાઈ હતી, જેમાં અમારી ચેનલના પત્રકાર તેજસ ગુંદરણિયા દ્વારા ત્રણ મોટી ઘટનાઓનો પર્દાફાશ કરાયો હતો, જેમાં મેડિકલ સ્ટોરમાં નશીલી દવાઓનું કૌભાંડ, નરેશ અગ્રવાલ દ્વારા ચલાવાતો કાળો કારોબાર અને પીએસઆઈ ગોહિલની બુટલેગરો સાથેની મિલીભગત, આ ત્રણ મોટા પર્દાફાશ કરવામાં આવ્યા હતા. હવે જોઈએ વિસ્તારથી કે આ કૌભાંડની હકીકત શું છે. તમારી ચેનલ અને અમારા પત્રકાર દ્વારા જે નશીલી દવાઓનું કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો, જેમાં મેડિકલ અધિકારીઓ દ્વારા સ્થાનિક મેડિકલમાં છાપા માર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમારી ચેનલ દ્વારા હીરા નામનો વ્યક્તિ જે દવા મેડિકલમાં પહોંચાડતા, સુમિત ચૌધરી જે માઇક્રો ઇન્ક કંપનીમાંથી એક્સપાયરી ડેટની દવાઓ નાશ કરવાની જગ્યાએ નવા માર્કાઓ લગાવી મેડિકલમાં એજન્ટો દ્વારા પહોંચાડવાની કામગીરી કરાતી હતી. આ બાબતે અમારા પત્રકાર તેજસ કુંદરણિયા દ્વારા જનહિત માટે સચોટ અને નિષ્પક્ષ પર્દાફાશ કરાયો હતો, જેના કારણે મેડિકલ માફિયાઓના ઘાટ મોકળા થઈ ગયા હતા, જેમાં મદન ઉપરાંત મદનનો ભત્રીજો કિરણ જેમ કે મેડિકલ ચલાવે છે, ત્યારબાદ તન્વી મેડિકલ અલ્પેશ, રામદેવ મેડિકલના મુકેશ, માતૃશ્રીના તુષાર, શ્રીજી મેડિકલના શ્રદ્ધા મેડિકલમાં પણ છાપો માર્યો હતો. અમારા અહેવાલને જનતાએ વધાવ્યો હતો, પરંતુ નશેલી અને મેડિકલ માફિયાઓના ગભરાટના કારણે પણ હુમલો થયો હોય તેવી સૂત્રો દ્વારા માહિતી છે. આ ઘટનામાં બધા જ મેડિકલ માફિયાઓ, નશેડીઓ અને એજન્ટો હુમલા બાદ ગાયબ હોય તેવું જાણવા મળ્યું છે. આ બાબતે અમારા પત્રકાર દ્વારા પ્રોટેક્શન અને કાર્યવાહી માટે DYSP ને પણ અરજી કરાઈ હતી. આ બાબતે ત્યાંના પીએસઆઈ ગોહિલ પર શંકા વર્તાઈ રહી છે, જેમાં પીએસઆઈ ગોહિલ જે સિંગમના નામે પ્રખ્યાત છે અને તેમનું અધિકારીઓની છે બુટલેગરો સાથે સાંઠગાંઠ છે, એવા પુખ્તા પુરાવા રજૂઆત કર્યા બાદ પણ અધિકારીઓ ચૂપ છે. તેનું મુખ્ય કારણ પીએસઆઈ ગોહિલને ક્યાંક અંશે ઉપરી અધિકારીઓ ચાવી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પત્રકાર સાથે ગેરવર્તન કર્યા બાદ બાઇક સવારી દ્વારા બુટલેગરો પાસેથી 2000 ના હફતાખોરીનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં હફતા આપતા બુટલેગર દ્વારા જનતા સામે અધિકારીને બોલાવી ધમકાવવાની વાત પણ સામે આવી હતી. ત્યારબાદ ચલા ચેકપોસ્ટ પરથી પકડાયેલો દારૂ બુટલેગરોને જ વેચવાની વાતો સામે આવી હતી. ત્યારબાદ આ પીએસઆઈ ગોહિલ દ્વારા એક હોમગાર્ડને દારૂની ગાડી પાસ કરાવવા માર માર્યો હતો, તેનો પણ ઓડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ જો આ પીએસઆઈની કોલ ડિટેલ ચેક કરાયો તો સિનુ નામના બુટલેગર સાથે ખાસ ભાઈબંધી અને હફતાખોરીની વાત સામે આવી હતી. આ ઉપરાંત જ્યારે અમારા પત્રકાર પર હુમલો થયો, આ સમયે પીએસઆઈ ગોહિલ વાપી ટાઉન છોડી બિલાડ વિસ્તારમાં ચેકિંગમાં હતા અને તેમને કાળું નામના બુટલેગરની પાઇલોટિંગની ગાડી પકડી 25000નો દારૂ રખાવી બળજબરીથી વાપી ટાઉનમાં કેસ બનાવ્યો હતો. આવી સૂત્રો દ્વારા પુરાવા સાથે માહિતી હતી અને સૂત્રો દ્વારા કહેવાયું હતું કે પ્રોબેશન પીરિયડમાં રહેલા અધિકારી પોતાનું સ્ટેશન છોડી બીજા વિસ્તારમાં ચેકિંગ કરી બહાનાબાજી કરી હુમલો કરાવ્યો હોય તેવી માહિતી છે. આ ઉપરાંત અમારી ચેનલના પત્રકાર દ્વારા નરેશ અગ્રવાલ જે ચાની લારીમાંથી કઈ રીતે અબજોપતિ બન્યા બાબતનો પર્દાફાશ કરાયો હતો. બિલાડનો નરેશ અગ્રવાલના પાછળના 20 વર્ષનો પાકો હિસાબ અમારા રિપોર્ટર દ્વારા પ્રસિદ્ધ કરવાના હતા, જ્યારે બિલાડનો નરેશ અગ્રવાલ હાલ બિલ્ડર અને કરચોરીના સેટલમેન્ટનો રાજા તરીકે પણ પ્રખ્યાત છે. આનો પણ પર્દાફાશ અમારા પત્રકાર દ્વારા કરવામાં આવ્યો હતો. એવો તે નરેશ અગ્રવાલે શું લગાવ્યો તાવ કે તે બની ગયો અબજોપતિ. વલસાડ જિલ્લાના બિલાડમાં વિજય માલ્યા બનવું સૌથી સરળ. કઈ રીતે બિલાડનો નરેશ અગ્રવાલ વડાપાવ અને ચા વેચીને બન્યો અબજોપતિ. બિલાડનો નરેશ અગ્રવાલ હાલ બિલ્ડર અને કરચોરીના સેટલમેન્ટનો રાજા. બિલાડનો નરેશ અગ્રવાલના પાછળના 20 વર્ષનો પાકો હિસાબ. બિલાડના નરેશ અગ્રવાલની પોતાની જ ગુનાઓ કરી પૈસા બનાવવા માટેની એક અલગ ટુકડી. બિલાડના નરેશ અગ્રવાલ 2 નંબરની મોટી વિસી રમાડવામાં છે રાજા. બિલાડના નરેશ અગ્રવાલ શરાબ અને શવાબની પાર્ટીઓ કરવામાં પણ પ્રખ્યાત. બિલાડના નરેશ અગ્રવાલને છે મોટા જુગારની લત. નરેશ અગ્રવાલની મોટા અધિકારીઓ અને નેતાઓ સાથે સાંઠગાંઠ. બિલાડના નરેશ અગ્રવાલના વીસી કૌભાંડમાં મોટા બિલ્ડરોના નામ ખુલવાની શક્યતા. બિલાડમાં નરેશ અગ્રવાલની જગ્યાઓમાં ચાલી રહ્યા છે કૂટણખાના.
બિલાડના નરેશ અગ્રવાલની જગ્યાઓમાં કેટલા ગોટાળા, જુઓ કઈ રીતે ગુનાહો કરીને અહીં લોકો બની રહ્યા છે અબજોપતિ. બિલાડમાં સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ માત્ર ને માત્ર એનએસ ગુજરાત ન્યૂઝ પર. તો હાલના સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. બધું સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.